નમસ્કાર. નોબતના અલ્પસંવાદ કાર્યક્રમમાં હું ડૉક્ટર મનોજ જોશી મન આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, આજે જે મહેમાન આપણી સાથે ઉપસ્થિત છે એ એક જામનગરની જ નહીં, ગુજરાતની જ નહીં, પણ આપણા રાષ્ટ્રીય સ્તરની એવી હસ્તી છે કે જેમણે જામનગરનું નિદાન અને સારવાર ક્ષેત્રે નામ દુનિયાભરમાં ગાજતું કર્યું છે. મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત છે ટીબી અને ચેસ્ટ ડિસીઝના પૂર્વ પ્રોફેસર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડૉક્ટર ફિરોઝ ગાંચી સાહેબ, કે જેઓ 35 વર્ષની સુદીર્ઘ કારકિર્દી ધરાવે છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગના પૂર્વ વિભાગાધ્યક્ષ અને એમના નિષ્ણાત ટીબી અને ચેસ્ટ ડિસીઝના નિષ્ણાંત ડૉક્ટર ફિરોઝ ગાંચી આપણી સાથે ઉપસ્થિત છે. તેમણે અત્યાર સુધીમાં 50 કરતાં પણ વધારે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સ અને સેંકડો એટલે કે નંબર ઓફ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ ડૉક્ટર્સને તાલીમ આપેલી છે. મિત્રો, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ડૉક્ટર ફિરોઝ ગાંચી સાહેબ એકમાત્ર એવા ડૉક્ટર છે કે જેઓ બોર્ડ ઓફ એસેસમેન્ટ ઓફ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન ગ્લાસગો યુકેના જે બોર્ડના સભ્ય છે. એમની આ યાત્રા જામનગરથી જ ચાલુ થઈ અને તેઓ જ્યાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ તરીકે આવેલા ત્યાંથી જ એ પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા. એ એમની જે અંદરનું સ્ટફ છે એ એમની એફિશિયન્સી અને એમના જામનગર પ્રત્યેની લાગણી દર્શાવે છે. મિત્રો, આજે આપણે આ સંવાદ કાર્યક્રમ થકી આપણે જામનગર સાથે સાહેબના સંબંધો અને જામનગર પાસેથી એમણે શું મેળવ્યું અને એનાથી અનેક ગણું કરીને કઈ રીતે પાછું આવ્યું એ બધી યાત્રાની વાતો આપણે શ્રી ગાંચી સાહેબ પાસેથી સાંભળવાની છે. સર, આપની અત્યાર સુધીની સુદીર્ઘ જે 35 વર્ષ જેવી કારકિર્દી છે એ વિશે કંઈ અમારા દર્શકોને આપ કહી શકશો? જરૂર, હું શરૂઆત કરીશ કે જામનગરના લોકોનું, જામનગરના નગરજનોનું મારા ઉપર ઋણ છે એ રીતે કે આજથી લગભગ 30 વર્ષ પહેલાં હું જામનગર આવ્યો, મેડિકલનો અભ્યાસ પૂરો કરી. ત્યારે મારા અગાઉના પણ સાથીદારો જે જામનગરમાં આવેલા એમની સલાહ મુજબ મારા ખિસ્સામાં બદલીનો કાગળ લઈને આવ્યો હતો કે હું જોઈનિંગ રિપોર્ટ સાથે બદલીનો રિપોર્ટ પણ આપું. આવ્યા પછી જે સંસ્થામાં હું અભ્યાસ કરતો એના કરતાં બિલકુલ અલગ વાતાવરણ મને પ્રાપ્ત થયું. હું જોઈન થયો તો ડીન ઓફિસમાંથી એ વખતે SS શાહ સાહેબ હતા, કમનસીબે આ શાહ સાહેબ ગુજરી ગયા, પણ એમણે એક વ્યક્તિને મારી સાથે મારી ઓફિસ સુધી મોકલ્યો. એ પગલાં મને હજુ યાદ છે કે હું કયા રસ્તે ચાલેલો. ત્યારે એવી એક અનુભૂતિ થઈ કે મેં મૂવીઝમાં અત્યાર સુધી જોયેલું કે રાજાની સાથે છડી પોકારનાર જતો હોય, તો મારી સાથે પણ એક એક્સકોર્ટ કરનાર માણસ હતો. તો મને એ વખતે અનુભૂતિ થઈ કે આ માટી જુદી છે, આ વિસ્તાર જુદો છે. અને પછી એ યાત્રા શરૂ થઈ. મેં શરૂઆતમાં કામ કર્યું ત્યારે હું ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનમાં અમે હતા, વિભાગ અલગ નહોતો. 10 વર્ષ સુધી અમે મેડિસિન ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું, મેડિસિનના જુદા જુદા પ્રોફેસર સાથે. યાજ્ઞિક સાહેબ એ વખતે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા, પછી ઓઝા સાહેબ આવ્યા, તો સૌએ સપોર્ટ કર્યો. અમારી ઓપીડી શરૂ થઈ. હું આવ્યો ત્યારે ઓપીડી નથી, એટલે આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ શરૂ થયું. એન્કરેજમેન્ટ એટલું બધું મળ્યું, સાધન સામગ્રી આપવામાં આવી, છૂટ આપવામાં આવી કે તમે તમારી રીતે કામ કરો, સ્વતંત્ર રીતે કામ કરો. અને ઘણા બધા પેશન્ટ અમને રિફર કરવામાં આવતા અને એ દર્દીની તપાસ, નિદાન, સારવાર કર્યા પછી જે પ્રોત્સાહન આપવામાં આવતું કે તમે બહુ સારું કામ કર્યું, અને એનાથી એક જુસ્સો અમને ઊભો થયો કે આપણે જામનગર માટે કંઈક કરવું જોઈએ, સંસ્થા માટે. તો એના પછી મારો ટ્રાન્સફરનો કાગળ હતો, મેં વાળી અને એક સંદૂકમાં મૂકી દીધો, પેટી કહેવાય ને એને, તાળું કે ખુલે નહીં એવી. અને એના પછી અમારો ડિપાર્ટમેન્ટ 2001માં, એટલે લગભગ 10 વર્ષ મેડિસિનમાં રહ્યા પછી ડિપાર્ટમેન્ટ અલગ થયો. અલગ ડિપાર્ટમેન્ટ કર્યા પછી અમે બ્રોન્કોસ્કોપ લાવ્યા, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ લેબોરેટરી ઊભી કરી, લંગ કેન્સર રિલેટેડ એક સેન્ટર ઊભું કર્યું. તો એમાં સંસ્થાના તમામ કાર્યકરો, દર્દીઓ, જામનગરની જનતાએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને એ લગાતાર વધતું ગયું.
અને એના એના પછી જામનગર છોડીને જવાનો કોઈ વાર વિચાર પણ નહીં આવે. અને મારા બીજા વિદ્યાર્થીઓ, મારા સહકાર્યકરો જે અમદાવાદ તરફ હતા, એ પણ આ બાજુ આવવા આકર્ષાયા. અને જામનગરમાં જે અમે કામ કરેલું, જામનગરના લોકોએ જે કામ કરવાનો મોકો આપેલો, એનો મેં રજૂઆત કરેલી સાયન્ટિફિક પેપર્સમાં, ઇન્ટરેક્શન્સમાં રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ ગ્લાસગોમાં. અને એ કામના આધારે મને એ લોકોએ એ FRCPની એક ડિગ્રી એનાયત કરેલી, એ જામનગરમાં અમારા કામના લીધે. તો મારી એ ડિગ્રી પણ જામનગરને હું અર્પણ કરીશ. અને એનાથી આગળ વધીને એમણે પછી અમને મને એ લોકોની એક્ઝામિનર પેનલમાં સિલેક્ટ કર્યું. તો આ જે કંઈ મેં પ્રાપ્ત કર્યું, હું આવ્યો તો એક પોસ્ટ ગ્રેજ્યુએટ, ફ્રેશ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ થઈને, અને હું જ્યારે સંસ્થામાંથી વિદાય બે લીધી ત્યારે પ્રોફેસરના લેવલ સુધી મને સંસ્થાએ, જામનગરના લોકોએ પહોંચાડ્યો. તો એ બદલ હું જામનગરની જનતાનો ઋણી રહીશ. અને કદાચ એટલે જ મને પ્રેરણા થઈ કે મારે પાછું જામનગરની જનતાને, લોકોને આપવું જોઈએ. અને એ સંદર્ભમાં અમારું કામકાજ એક સ્થળેથી બીજી સ્થળે શરૂ કરવાનો પ્લાન કર્યો. સાહેબ, આપે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખૂબ, એટલે કે ખૂબ સારું કાર્ય કર્યું અને ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. આજે આપ કારકિર્દીના એક એવા તબક્કે ઊભા છો કે જ્યારે આપ સરકારી ક્ષેત્ર છોડી અને પ્રાઇવેટ ક્ષેત્રમાં જઈ રહ્યા છો, તો એ ક્ષણે આપ શું અનુભવી રહ્યા છો? મનોજભાઈ, હું આપના જેવો કવિ તો નથી, પણ મને આ તબક્કે, આ સ્ટેજ ઉપર, આ સ્ટેજ પર હર્ષ અને થોડી રંજની લાગણી થઈ રહી છે. એટલા માટે કે 35 વર્ષ સુધી મેડિકલ કોલેજમાં મેં કામ કર્યું, ઘણું બધું એમાં પ્રાપ્ત થયું, આ ઉચ્ચ હોદ્દા સુધી હું પહોંચ્યો. અને એ સંસ્થા છોડવાનો એક રંજ છે, સંસ્થાએ મને ઘણું બધું આપ્યું છે. એટલે આ તબક્કે હું ગુજરાત સરકાર, સંસ્થાના વડાઓ, જામનગરના પદાધિકારીઓ, આગેવાનો, જામનગરની જનતા અને જીજી હોસ્પિટલના અમારા તમામ દર્દીઓનો આભાર માનું છું કે જેમણે, જે સૌએ મને કામ કરવાની તક આપી, અમારામાં વિશ્વાસ રાખ્યો, મારામાં, મારી સંસ્થામાં, મારા વિદ્યાર્થીઓમાં, જેના પરિણામે અમે એક સ્પેશિયાલિટી ડેવલપ કરી શક્યા અને એક અલગ આઈડેન્ટિટી ચેસ્ટ ડિસીઝની જામનગર ખાતે પ્રસ્થાપિત કરી શક્યા. ખૂબ સારી વાત કરી સાહેબ આપે. આપ અત્યાર સુધી જે ક્ષેત્રમાં હતા, હવે આપ લોકોને વધુ સુલભ બનશો અને વધારેમાં વધારે લોકો સુધી આપની તજજ્ઞતાનો લાભ પહોંચશે, એ ખૂબ મોટી વાત છે. મિત્રો, હું આપને જણાવું કે સાહેબને કદાચ આ વાતનો ખ્યાલ નહીં હોય, પણ અમે જે એમના વિદ્યાર્થીઓ છે કે જે એમનાથી જુનિયર તબીબો છે, એ FD ગાંધી સાહેબ એટલે અમે એમને ફિક્સ ડિપોઝિટ કહીને બોલાવીએ. ફિક્સ ડિપોઝિટ કઈ રીતે? કે ભાઈ, ફિક્સ ડિપોઝિટ એટલે આપ કોઈ પણ નાની રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકો તો એ ખૂબ વધારે બનીને પાછી આવે છે. એવી રીતે આપનું કથળેલું આરોગ્ય આપ જ્યારે FD ગાંધી સાહેબને સોંપો છો ને, ત્યારે આરોગ્ય અનેક ગણું તંદુરસ્તી બનીને આપની પાસે પાછું આવે છે. એટલે અમે સાહેબને હંમેશા FD ગાંધી સર તરીકે જ ઓળખતા. સાહેબ, આ વાત આજે મેં આપની સમક્ષ શેર કરી, પણ આ આટલો લોકપ્રેમ અને આટલી લોકસહના આપે લોકોના હૃદયમાં અને ખાસ તો તબીબોના હૃદયમાં પણ હાંસિલ કરેલી છે. હવે આપણે આજની મુખ્ય ચર્ચા ચાલુ કરીએ સર, કે છાપ જે વિષયના નિષ્ણાંત છો, છાતીના રોગો અને TB, તો એમાં કયા કયા રોગોનો સમાવેશ થઈ શકે છે મુખ્ય? જો છાતીના રોગોનું આપણે મેડિકલ દ્રષ્ટિએ વિશ્લેષણ કરીએ તો એને અલગ અલગ પ્રકારમાં આપણે વહેંચી શકીએ, પણ આપણા દેશમાં જે છાતીના મુખ્ય રોગો ક્લિનિકલ પ્રેક્ટિસમાં સૌ ડૉક્ટરોને ટેકલ કરવાના હોય છે, એમાં આસ્થમા એટલે કે દમ અને COPD, ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ લંગ ડિસીઝ, જે સ્મોકિંગના લીધે, ધુમાડાને લીધે, પ્રદૂષણના લીધે થતો હોય છે, એ બહુ જ કોમન છે. એના ઉપરાંત બીજો કોમન ડિસીઝ કહી શકાય કે ઇન્ફેક્ટિવ ડિસીઝીસ, રેસ્પિરેટરી ઇન્ફેક્ટિવ ડિસીઝીસ, જે ચેપી રોગો છે, એમાં ખાસ કરીને પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસનું પ્રમાણ આપણા દેશમાં ઘણું બધું વધારે છે. હું તો એમ કહીશ કે પૂરા વિશ્વની વસ્તીના સંદર્ભમાં આપણા દેશની વસ્તી 17% છે, અને પૂરા
વિશ્વના જે ટીબીના દર્દીઓ છે એના એના પ્રમાણમાં આપણા દેશના દર્દીઓ લગભગ 25-27% દર્દીઓ, એટલે કે આપણે આપણે ત્યાં ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું બધું છે. ટ્યુબરક્યુલોસિસ સિવાયના બીજા બેક્ટેરિયલ ડિસીઝીસ કે જે ફેફસામાં ઇન્ફેક્શન કરી ન્યુમોનિયા કરે, વાયરલ ઇન્ફેક્શન ડિસીઝીસ અને સ્મોકિંગ રિલેટેડ આપણા આપણા દેશમાં તમાકુ અને વિવિધ ફોર્મમાં એની વ્યસનની અસર વ્યાપક પ્રમાણમાં છે. સ્મોકિંગ એટલે ઇન્હેલેશનલ જે ટોબેકો જાય એનાથી લંગ કેન્સરનું પ્રમાણ પણ આપણા દેશમાં ઘણું બધું જોવા મળે છે. જનરલ પ્રેક્ટિશનર્સથી લઈ સ્પેશિયાલિસ્ટ સુધી લંગ કેન્સરના પેશન્ટ્સ પણ આપણે ત્યાં ઘણા બધા છે. જામનગર ખાતે પણ અમે ઘણા દર્દીઓ અટેન્ડ કરેલા છે. અને છેલ્લા થોડાક વર્ષોમાં અનુભવના આધારે એ કહી શકાય કે અગાઉની સરખામણીમાં ઇન્ફ્લેમેટરી ડિસીઝીસ, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ, કે જેમાં લંગની અંદર જે બારીક સપાટી, લંગનું અંદરનું આવરણ છે, એની અંદર સોજો આવે, નુકસાન થાય, એમાં સ્કાર થાય, ઘા પડે, અને એના લીધે એક બંને ફેફસામાં વ્યાપક એની અસરથી ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝનો એક નવા પ્રકારના રોગની ઘણા બધા કેસીસ આપણે જોયા છે. ઓક્યુપેશનલ લંગ ડિસીઝીસ કે વ્યવસાયને લગતા છાતીના રોગો, ફેફસાના રોગોનું પ્રમાણ પણ વધારે થયેલું છે. અને આપણી જેમ નિદાન પદ્ધતિ વધી, આપણે સાધન સામગ્રી વધી, એમ અમુક પ્રકારના ડિસીઝીસ જે આપણે પહેલાં ડાયગ્નોસિસ નહોતા કરી શકતા એ હવે કરી શકીએ છીએ. એમાંનો એક હું કહીશ કે કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર્સ, એટલે જેને વાની અસર હોય અને એવા વ્યક્તિઓને ફેફસામાં અસર થાય, વાની અસર, તો એ આપણે અગાઉ એનું નિદાન એટલું સ્પષ્ટ નહોતા કરી શકતા. તો જે સિસ્ટેમિક ડિસઓર્ડર છે મેડિકલ સાયન્સમાં, કે જે શરીરમાં જુદા જુદા અવયવોમાં જુદી જુદી તકલીફ ઊભી કરે છે, એની અસર પણ ફેફસામાં થતી હોય છે અને એ એક અલગ એન્ટિટી તરીકે બહાર આવેલી છે. આ ઉપરાંત પીડિયાટ્રિક રેસ્પિરેટરી ડિસઓર્ડરનો પણ એક સ્પેશિયલ કોમ્પોનન્ટ. એક્ઝેક્ટલી સર, હું આપને એ જ પૂછવા માંગતો હતો કે પુખ્ત વયના એટલે કે એડલ્ટ દર્દીઓમાં જે ફેફસાના રોગો જોવા મળે છે એ અને બાળકોમાં જે ફેફસાના રોગો જોવા મળે છે એ સમાન હોય છે કે એ બેમાં કોઈ ફરક આપે નિહાળ્યો છે અત્યાર સુધીમાં? એટલે બાળકોમાં વય પ્રમાણે જુદા જુદા રેસ્પિરેટરી ડિસઓર્ડર્સનું પ્રમાણ જોવામાં આવેલું છે. જેમ કે બાળકની ઉંમર 1 વર્ષથી નાની હોય તો એમાં રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ, કે આવા આવા બાળકને અચાનક તાવ આવે, ઉધરસ શરૂ થાય, શ્વાસની તકલીફ થાય અને એમાંથી પછી સેકન્ડરી ઇન્ફેક્શન થાય, ન્યુમોનિયા થાય. એટલે 5 વર્ષથી નાના બાળકોને રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન ફોલોડ બાય ન્યુમોનિયા અને એ ઘણા બધા કેસીસમાં ઘાતક નિવડતું હોય છે અને જેના પરિણામે આપણા દેશમાં ધીમે ધીમે કરતો ન્યુમોકોકલ વેક્સિનનો એક કોન્સેપ્ટ આવ્યો છે કે બાળકોને હવે ન્યુમોકોકલ વેક્સિન આપવામાં આવશે, જેના પરિણામે વાયરલ ઇન્ફેક્શનમાંથી ન્યુમોકોકલ ન્યુમોનિયા ના થાય. બીજું, બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધારે જોવામાં આવી રહ્યું છે, સાથોસાથ રેસ્પિરેટરી ડિસઓર્ડર જન્મજાત બાળકોના રોગ છે એ શરૂઆતના જન્મ પછીના શરૂઆતના દિવસમાં જ દેખાવા લાગે અને એમાંના ઘણા ખરા રોગ એવા હોય છે કે જો એની સમયસર નિદાન કરવાના ના આવે તો એ બાળકને કાયમી તકલીફ થાય, કોમ્પ્લિકેશન્સ થાય. તો મુખ્યત્વે આવા ઇન્ફેક્ટિવ ડિસઓર્ડર્સ બાળકોમાં એડલ્ટ કરતાં વધારે હોય છે અને એની ઘાતકતા પણ વધારે હોય છે. આ શ્વસનતંત્રના રોગો, ફેફસાના રોગો વગેરેનું નિદાન માટે મુખ્યત્વે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે? આ મેડિકલ કોલેજમાં એઝ અ શિક્ષક, તબીબી શિક્ષક તરીકે કામ કર્યા પછી એટલું તો હું ચોક્કસપણે કહીશ કે કોઈ પણ વયના વ્યક્તિની બીમારીનું નિદાન કરવું હોય તો એના માટે આપણે ક્લિનિકલ અસેસમેન્ટ, દર્દીની પૃથક્કરણ એના તબક્કાવાર કરવું જોઈએ કે સૌથી પહેલાં આપણી પાસે ક્લિનિકમાં દર્દી આવે છે તો એને પૂરતો સમય આપશું, એની વાત સાંભળવી જોઈએ, એનું ઇન્ટ્રોગેશન એટલે કે એનું મૂલ્યાંકન એવી રીતે કરવું જોઈએ કે તેની તમામે વિગત જે તે ડૉક્ટરે સમયબદ્ધ પાસાઓમાં લેવી જોઈએ કે શરૂઆત શેનાથી થઈ, કેવી રીતે એ ક્રોનોલોજી
અને એના આધારે ક્લિનિકલ ચેમ્બરમાં બેઠા બેઠા આપણે નક્કી કરી શકીએ કે આ વ્યક્તિને આટલી તકલીફ હોવાની શક્યતા છે. તો મારી દ્રષ્ટિએ ક્લિનિકલ ડાયગ્નોસિસ એ પહેલું સ્ટેજ છે, જે ખાલી પૂછપરછ અને અવલોકનના આધારે આપણે વ્યક્તિને જોઈને ઘણી વાર કહી શકીએ કે અસ્થમાનો દર્દી છે, એને લાલ ચાઠું છે, તો કદાચ એને સિરસ છે, શ્વાસ ચડે છે, તેને અસ્થમા હોવાની શક્યતા છે. તો આવા અવલોકનમાંથી પણ આપણે એમાં ક્લૂઝ લઈ શકીએ અને ચાર પાંચ આપણે ઓર્ડર બનાવી શકીએ. સૌથી પહેલો કદાચ આ ડિસીઝ છે, બીજો આ હોઈ શકે, ત્રીજો આ, અને એના આધારે પછી આપણે એ ડિસીઝને કન્ફર્મ કરવાનું ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કે જે ઇન્વેસ્ટિગેશન જે એક બે થી ત્રણ ઇન્વેસ્ટિગેશનમાં આપણે એ જે તે બીમારીનું ક્લિનિકલ સસ્પિશન છે એ કન્ફર્મ કરી શકીએ. તો એ મારા ખ્યાલથી જ્યુડિશિયસ યુઝ ઓફ મેડિકલ સાયન્સનો ગણાશે કે ઓવર યુઝ ઓફ ઇન્વેસ્ટિગેશન ના થાય. આપને કહેવા દો દર્શક મિત્રો કે શ્રી ફિરોઝ ઘાંચી સાહેબ એમના ક્લિનિકલ અને એકેડેમિક નોલેજ માટે જ એટલા બધા વિખ્યાત છે કે જે એમણે વાત કરી એમની સાથે હું અક્ષરશ સહમત છું કે તેઓ એટલી ડિટેલ હિસ્ટ્રી પેશન્ટની લે અને એ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં એને ડિટેલ હિસ્ટ્રી સાથે અને કીન ઓબ્ઝર્વેશન જે અમે સાહેબની પાસેથી શીખેલા છીએ કે ખૂબ ડિટેલ હિસ્ટ્રી લેવી, પ્રોપર હિસ્ટ્રી લેવી અને કીન ઓબ્ઝર્વેશન ક્લિનિકલી પેશન્ટને ઓબ્ઝર્વ કરવો એના, અને મોસ્ટલી 10માંથી 5-7 કેસોમાં તો સર આ બે વસ્તુ ઉપરથી જ નિદાન પર પહોંચી જાય છે. સર આ આપે જે વાત કરી કે એના પછી આગળ આપણે એને કન્ફર્મ કરવા માટે નિદાનને આપણે બીજી પદ્ધતિઓનો સહારો લઈએ તો એ પદ્ધતિઓ કઈ કઈ જે અમારા દર્શક મિત્રોને આ માહિતી આપી શકશો? એ પદ્ધતિઓને આપણે જુદા જુદા સેક્ટરમાં વહેંચી શકીએ. એક તો ઇમેજિંગ છે કે જે ચેસ્ટ ડિસીઝ આપણે સસ્પેક્ટ કરીએ એના પરથી ચેસ્ટ એક્સરે મદદરૂપ થઈ શકે, સીટી સ્કેન, એચઆર સીટી સ્કેન, એમઆરઆઈ, એન્જિયોગ્રાફી, સીટી એન્જિયોગ્રાફી, એ આપણા ક્લિનિકલ સસ્પિશનના આધારે એક આપણે ઇમેજિંગ સેક્ટર સિલેક્ટ કરી શકીએ કે આમાંથી કયું એક આપણે નક્કી કરશું. ઘણા અમારી સાથે વિદ્યાર્થીઓએ કામ કરેલું છે એટલે મારો અભિગમ રહેલો છે અને મારો આગ્રહ પણ રહેલો છે કે કોઈ વ્યક્તિને ડાયરેક્ટ સીટી સ્કેન એડવાઇઝ નહીં કરો, પહેલાં એનું એ કરાવવાનું જરૂરી છે. એક્સરે સાદા એક્સરેથી એ પૂરું થઈ શકે એવું છે તો એને અપનાવો અને નિદાન થઈ. બીજું છે કે લેબોરેટરીનું ઇન્વેસ્ટિગેશન કે સમ કોઈ એક વ્યક્તિને ઇન્ફેક્શન આપણે સસ્પેક્ટ કરીએ, જેને છાતીનું ઇન્ફેક્શન છે, લંગનું ઇન્ફેક્શન છે, તો એમાંથી સિક્રીશન્સ એનો સ્ત્રાવ શ્વાસનળીમાંથી શ્વસન તંત્રનો સ્ત્રાવ બહાર આવે જે કફ રૂપે ગળફા રૂપે આવે, એનો આપણે લેબોરેટરીમાં તપાસ કરી અને કયું ઇન્ફેક્શન છે, કયા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે એની તપાસ કરી શકીએ. તેમાં લેબોરેટરી પેથોલોજી લેબોરેટરી ઉપયોગ આપણને મદદરૂપ થઈ શકે. બ્લડ ટેસ્ટ આપણે હિમોગ્લોબિન સેલ્સ, બ્લડ સેલ્સ, વ્હાઇટ સેલ્સ જે રોગ પ્રતિકાર શક્તિમાં સાથે જોડાયેલા છે એનું લેવલ આપણે જોતા હોઈએ છીએ. ઇન્ફેક્શન સાથે ઇન્ફ્લેમેશન એટલે શરીરની અંદર લોહીમાં એક જાતનું રિએક્શન ઊભું થતું હોય એના માટે ટેસ્ટ આપણે કરીએ, સીઆરપી, તો અલગ અલગ આવા ઇમ્યુનોલોજિકલ બ્લડ ટેસ્ટ થઈ શકે, સીટી સ્કેન થઈ શકે, અને ફેફસાની તકલીફ માટે કે ફેફસાની ક્ષમતા કેટલી છે, કોઈ વ્યક્તિને લાંબા સમયથી ફેફસાની તકલીફ છે અથવા તો ફેફસામાં એવું લાગે છે ઘણું બધું નુકસાન થઈ ગયેલું છે, ફેફસાનું કામ ઓછું થયેલું છે, તો ફેફસાની ક્ષમતા માપક આપણે હવે યંત્રો છે જેને સ્પાયરોમેટ્રી કહેવામાં આવે છે, સિમ્પલ બોસ ફોર્મ, કે એનું સ્પાયરોમેટ્રી વ્યક્તિ એક મશીનમાં ફૂંક વૈજ્ઞાનિક રીતે સ્ટાન્ડર્ડાઇઝ રીતથી ફૂંક મારે અને એના પરથી આપણને પેરામીટર્સ મળે કે એની બીમારી કયા લેવલની છે, શ્વાસનળી પૂરતી સીમિત છે કે શ્વાસનળીની સાથે ફેફસાની પેશીઓમાં પણ અસર થઈ છે અને કેટલું એમાં નુકસાન થયેલું છે, તો એ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કહેવામાં આવે છે. એના ઉપરાંત લંગ કેન્સર જેવા ટ્યુમર્સ, લંગ ટ્યુમર્સ અને જટિલ ફેફસાના ઇન્ફેક્શન, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ મેં જે કહ્યા એના માટે ફેફસાની અંદર દૂરબીનથી એન્ડોસ્કોપિકલી આપણે તપાસ કરી શકીએ, જેને ફાઇબર ઓપ્ટિક બ્રોન્કોસ્કોપી કહેવામાં આવે છે, અને એમાં આપણે શ્વાસનળી શ્વસનતંત્રનો સ્રાવ કલેક્ટ કરી શકીએ, બાયોપ્સી લઈ શકીએ, એનું લેબોરેટરીમાં પરીક્ષણ કરીએ, લેબોરેટરીના સ્પેશિયાલિસ્ટ પેથોલોજીસ્ટ સાહેબ અભિપ્રાય આપે, રિપોર્ટિંગ આપે, એના પછી એનું નિદાન કરવામાં આવતું હોય છે. સર આજે આપે નોબતના દર્શક માટે ખૂબ માહિતીપ્રદ વાતો કરી. કાર્યક્રમના અંતમાં સર આપને એક ખૂબ મહત્ત્વનો સવાલ પૂછવાનો છે સર કે શ્વસનતંત્રના કે ફેફસાના રોગોથી બચવા માટે
વ્યક્તિએ શું કરવું જોઈએ, કારણ કે આપણામાં કહ્યું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, તો એ અંગે ખૂબ મૂલ્યવાન આપનું માર્ગદર્શન આપ નોબતના દર્શકોને આપો એવી વિનંતી. મનોજભાઈ, બહુ ઉમદા વાત તમે કરી, અને મેડિકલ સાયન્સને બિલકુલ એપ્લિકેબલ છે કે સ્વસ્થતા કેમ જાળવવી અને કોઈ બીમારી થઈ તો એને ફરી ના થવા દેવી એ એ ડૉક્ટરની, તબીબની અને દર્દી બંનેની જવાબદારી. તો એવું હું કહીશ કે કોઈ પણ બીમારીથી બચવા માટે એક શિસ્ત હોવી જોઈએ, શિસ્તબદ્ધ આપણું વ્યવહાર હોવો જોઈએ, ખોરાકમાં, કામકાજમાં, આપણા વ્યવસાયમાં. તો ફેફસાની બીમારી, ફેફસાની જે ઇન્ફેક્શનની બીમારીની વાત કરીએ તો આપણો પોષણયુક્ત આહાર હોવો જોઈએ કે જેમાં જંક ફૂડ અવોઈડ કરવી જોઈએ, ન્યુટ્રિશન્સ જુદા જુદા ખોરાકની અંદર ઘટકો હોવા જોઈએ, વાઇટામિન્સ, વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન. તો સમતોલ આહાર લેવો જોઈએ, નિયમિત આહાર લેવો જોઈએ. શ્વાસ, શ્વસનતંત્રના રોગો મુખ્યત્વે શ્વાસમાં જતા પરિબળોથી થતા હોય છે. તો જ્યારે ઇન્ફેક્શનનો માહોલ હોય તો ક્રાઉડેડ એરિયામાં નહીં જવું જોઈએ, ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિઓએ, વયસ્ક ગ્રુપના માણસોએ, ડાયાબિટીસના દર્દીઓએ, કેન્સરના દર્દીઓએ, સ્ટીરોઇડ લેતા હોય એવા દર્દીઓને. અને જ્યારે જ્યારે વ્યવસાય, આપણો વ્યવસાય એવો હોય કે ફેફસાને અસર કરી શકે, જેમાં રજ ઉડતી હોય, ફ્યુમ્સનો હોય, અથવા તો કોટન ડસ્ટ જ્યાં વધારે પડતું હોય, તો એનાથી બને ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરી એ એરિયામાં કામે જવું જોઈએ. વધારે પડતી જ્યાં રજ હોય તો એનું એ એરિયાનું એનાલિસિસ થવું જોઈએ કે એને પાર્ટિકલ સાઇઝ અને પાર્ટિકલની ડેન્સિટી અમુક માત્રાથી વધારે ના હોય. અને અમુક ફેફસાની ઇન્ફેક્શનની તકલીફ માટે વેક્સિન્સ પણ હવે અવેલેબલ છે, તો વેક્સિનનો ઉપયોગ, ઇન્ફ્લુએન્ઝા વેક્સિન ડાયાબિટીસના દર્દીઓને, જૂની ફેફસાની બીમારીઓના દર્દીઓને, સ્ટીરોઇડ લેતા હોય અને એજેડ લોકોને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન વર્ષે એકવાર લેવી જોઈએ, અને ન્યુમોકોકલ વેક્સિન વર્ષે 5 વાર જે રિસ્ક ગ્રુપવાળા વ્યક્તિઓ છે એમણે લેવી જોઈએ. તો મારી દ્રષ્ટિએ સમતોલ આહાર, શિસ્તબદ્ધ વ્યવહાર, કામકાજમાં જે શ્વાસમાં જવાના ઘાતક પરિબળો છે એનાથી બચવું જોઈએ, અને કોઈ પણ તકલીફ થઈ તો સમયસર ડૉક્ટર જોડે, ડૉક્ટર સાહેબ જોડે જવું જોઈએ. અને શિક્ષક તરીકે હું એમ કહીશ કે જ્યારે દર્દીને પણ હક છે, દર્દી ડૉક્ટર સાથે, તબીબ સાથે ચર્ચા કરે કે આપનું નિદાન શું છે, કેવી રીતે થયું, આ નિદાન છે તો આ બીજું નિદાન કેમ નથી, અને એક એક માહોલ ઊભો કરવો જોઈએ કે જેથી પાર્ટનરશિપ બને ડૉક્ટર અને દર્દી બંનેની, અને સ્વસ્થતા તરફ વ્યક્તિ અને સમાજ આગળ વધે. ખૂબ ખૂબ આભાર ગાજી સાહેબ. મિત્રો, આપે જોયું કે સાહેબની અંદર બેઠેલો એક ખરો શિક્ષક આજે આપણને ઘણી બધી માહિતી આપી ગયો, અને એમણે જે વાત કરી કે એક ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપ જે ખરેખર આજના સમયમાં ખૂબ ખૂબ એટલે ખૂબ જ જરૂરી ઘટક છે. તો આપણે આજે સૌ સાથે મળી અને ડૉક્ટર ફિરોઝ ગાંધી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ, અને ભવિષ્યમાં પણ એમની આ જ્ઞાન સરવાણીનો લાભ નોબતના દર્શકોને મળતો રહે એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.